માંગરોળના સાપુર ગામે જમીન બાબતે કોળી સમાજ ઉપર મુસ્લિમ સમાજ દ્વારા માર મારતા તેમને કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર અપાય. માંગરોળના સાપુર ગામે જમીન બાબતે હિન્દુ કોળી પરિવાર ઉપર તેમની નજીક રહેતા મુસ્લિમ પરિવાર દ્વારા ધમકી માર મારતા સમસ્ત સાપુર ગામ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું, તેમજ તેમની નકલો ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળના સાપુર ગામમાં કોળી પરિવાર ઉપર મુસ્લિમ પરિવારના પાડોશમાં વાડી ધરાવતા હોય જમીન બાબતનો ઝઘડા બાબતે હુમલો કરેલ, જેની ગઈકાલે માંગરોળ પોલીસમાં સામસામે ફરિયાદ પણ થઈ હતી. તે બાબતે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સાબિરાબેન ઇમરાનભાઈ લુણિયારે, સાપુરવાળાએ તેમજ પૂનાબેન બચુભાઈ રામભાઈ કરગઠિયારે સાપુરવાળાએ પણ ફરિયાદ નોંધાવી. બંનેના ગુના નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ હરેશ ડોડિયા ચલાવે છે. ત્યારે આજે સાપુર ગામ સમસ્ત બહોળી સંખ્યામાં લોકો, આગેવાનો સહિત કોળી સમાજના આગેવાનો તેમજ ભાજપ તાલુકા પ્રમુખ દાનભાઈ બાલશ, મહામંત્રી દાનાભાઈ ખાંભલા, કડવાભાઈ કરગઠિયા સહિતના આગેવાનો મામલતદાર કચેરી એકઠા થઈ ફરિયાદ મુસ્લિમ પરિવાર વિરુદ્ધમાં મામલતદાર સાહેબને તેમજ માંગરોળ DYSP સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તેમજ બનાવની ઉગ્ર રજૂઆત કરાઈ. આવેદનમાં જણાવ્યા અનુસાર સાપુર ગામે કોલોની વિસ્તારમાં શેરિયાજ રોડ ઉપર વિધવા મધુબેન રામાભાઈ કરગઠિયા તેમના દીકરા બચુભાઈ તેમના પરિવાર સાથે રહે છે. જે પરિવારને આ મુસ્લિમ પરિવાર દ્વારા ઘણા દિવસોથી માર તેમજ ધામ ધમકી આપી તેમના વાડાની દિવાલ તોડી બીવડાવી જમીન પચાવવા પ્રયત્ન કરે છે. અગાઉ તારીખ 5/10/2021 તેમની દિવાલ પર તોડ તોડીને કોળીની દીકરી ઉપર હુમલો થયો હોય તે બાબતે પોલીસમાં ફરિયાદ પણ કરેલ હોય, પણ આ મુસ્લિમ પરિવારે તેમના આગેવાનો દ્વારા પોલીસ ઉપર દબાણ કરી ગરીબ પરિવાર ઉપર ચોર કોટવાળને દંડે તેમ સામે ફરિયાદ ઉપર કર ફરિયાદ લેવડાવી. ત્યારબાદ સતત ભયના વાતાવરણમાં જીવતા આ પરિવાર ઉપર ગઈકાલે 10-12 વ્યક્તિઓએ ફરીને જીવલેણ હુમલો કરી રિપેર કરેલ દિવાલ તોડી દીકરીઓ તેમજ બચુભાઈ આવતા બચુભાઈને પણ મારી નાખવા કોશિશ કરવા જતાં દોડી ભાગી જતાં ત્યાંથી નીકળતા લોકો આવી જતાં મામલો થાળે પડેલ, તેમજ 108ને ફોન કરી હોસ્પિટલ સારવાર અર્થે ગયેલ, જેની મુસ્લિમ પરિવાર લોકોએ પણ પોતાને મારપીટ પણ કરી તેવો દેખાવ કરી દવાખાને દાખલ થઈ છેડતી મારપીટનો ખોટી ફરિયાદ કરી કાયદાનો પણ ડર બેસાડવા કોશિશ કરેલ, જે તદ્દન વાહિયાત હોય. ગરીબ પરિવાર નિશાય જોતા તેમજ અહીંયા આ લોકોનું પ્રભુત્વ જોતા ગામને પણ ભયના વાતાવરણથી સરકારમાં આવેદનપત્ર આપી આ કોળી પરિવારને રક્ષણ યોગ્ય તપાસ કરી રદ કરવા અને તેમજ છાસવારે આવા બનાવ બનતા કે જે લોકો ફરિયાદ પણ કરી ન શકતા આવા તત્વોની સામે ડરને સમાવત તેમજ આ ગરીબ પરિવારની અક્ષરશઃ ફરિયાદ લેવામાં આજે ગામ આખું સાગમટે આવેદનપત્ર આપી સખત શબ્દોમાં વખોડી રજૂઆત કરી હતી. જે બાબતે ફરિયાદ કરેલ આ બાબતે સાપુર શેરિયાજ ગામના લોકોએ વિશાળ સંખ્યામાં એકઠા થઈ મામલતદાર શ્રી તેમજ DYSP ને આવેદનપત્ર પાઠવી ગરીબ પરિવારને રક્ષણ આપી ન્યાય આપવા માંગણી કરી છે. બ્યુરો રિપોર્ટ, વિનુભાઈ મિસવાણીયા, માંગ. મારી દીકરીને 6 જણા મને અમને 5 તારીખે 6 જણા આવીને મારી ગયા ને બધું વાડામાં હતું એ દાંતેડા લઈને ઉખરીને ભાગી ગયા ને ઢગલા કરી દીધા અને અમને મારવાની ધમકી આપી. પછી આજ પાછા આવીને મારી દીકરીને મારી કાલે હથિયાર વડે ઘરમાં કરીને મારી. અચ્છા, તમને મારવા એવા એ લોકો કોણ છે, ક્યાંના છે? સાપુરના જ છે, મોબેટિયન લુણિયા. અને ક્યાં કારણોસર તમને મારવામાં આવ્યા છે? શું તમારે કોઈ જૂની દુશ્મની હતી કે બીજું કંઈ? કાંઈ કાંઈ નહીં, જમીન અમારી છે તો એ કે અમારે ધરા લઈ જાવે. આ બાબતે તમે પોલીસમાં રજૂઆત કરી છે કે કેમ? હા, પોલીસમાં 5 તારીખે રજૂઆત કરી હતી મરિયમમાં. અચ્છા, પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે? પોલીસ વાળા એક રાત રાખીને છોડી મૂક્યા. હાલ તમારી શું માંગ છે? હાલ એને ન્યાય મળવો જોઈએ, બીજું શું હોય. આજે આ ઘણા સમય થી એટલે કે 5 તારીખે પણ એક બનાવ બન્યો છે, એની પણ ફરિયાદ થઈ તો સામેવાળા એ ફરિયાદ કરી છે. આ બીજી વખત મારી નજરની સામે જે મારી ગયા પછી હું ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો હતો. આ એકદમ આખું ઘર નિસહાય અને રાયડું દેતું હતું. આ જોઈને મને ત્રાસ થયો. મેં મારી મોટરસાઇકલને સાઈડમાં રાખી એને પૂછ્યું અને એ ભાઈને પૂછ્યું તો એ આખો એનો બનાવનું કીધું કે ભાઈ આ જમીન એને પચાવી પાડવા માટે થઈને 8 દિવસ અમારે ઘરમાં કરીને મારે છે. દાનભાઈ, આ લોકો કોણ હતા? આ જે હતા એ એવું કહીશ કે આ વિધર્મી હતો જે હતા. અમે કોઈ કહે છે એનું નામ તો મને નથી આવડતું, તો મુસ્લિમ સમાજ એ પોલીસનો વિષય છે, તપાસ કરીને યોગ્ય પગલાં લે એવી અમારી આક્રોશ સાથે માગણી છે કે જલ્દીથી જલ્દી એની ધરપકડ કરે. અને આ પ્રશ્ને હું એમ કહું કે એ જગ્યા એની નથી, હું લઈ લઈશ તો અને બાકી એના માટે હું દિવાલ ચણીશ. એ જગ્યા એની નથી, 200 મીટર દૂરથી એમ કે ત્યાં મારું છે એ વ્યાજબી નથી.
દાનભાઈ જગ્યાના વિવાદે મામલતદારશ્રી નું શું કહેશો? મામલતદારને ગૃહમંત્રીને મુખ્યમંત્રીને જણાવવા માટે થઈને મારફત મામલતદાર સાહેબને આજે આવેદન પત્ર આપી અને આ બાબતે તાત્કાલિક પગલાં લેવાય તે યોગ્ય કરવા માટે થઈ સમગ્ર આખું ગામ સાંજે ભેગું થઈને સવારે આવેદન પત્ર દેવા જવું એવું નક્કી થતાં તાલુકામાં પણ ખબર પડી, તાલુકાના તમામ આગેવાનો પણ આજે આમ સાથે રહી અને આ આવેદન પત્ર યોગ્ય પગલાં માટે આપ્યું છે.